ટોળું વિરોધ પ્રદર્શન કરવા માટે આવી રહ્યું હતું જેને લઈને પોલીસનો બંદોબસ્ત છે તે વધારી દેવામાં આવ્યો છે પરસોત્તમ રૂપાલા થોડી ક્ષણો પહેલાં જ આજે તેમનું નિવાસસ્થાન છે આજે તેમનો બંગલો છે ત્યાંથી તેઓ કાર્યક્રમમાં જવા માટે રવાના થયા છે પરસોત્તમ રૂપાલાના જે આ બંગલો છે ત્યાં ક્ષત્રિય સમાજનું જે ટોળું છે તે વિરોધ પ્રદર્શન માટે આવવાનું હતું તેને લઈને ભાજપના જે રાજકીય આગેવાનો છે તે પણ અહીં બંગલે પહોંચી ગયા હતા અને જે પોલીસ બંદોબસ્ત રૂટીન હોય છે તેના કરતાં અહીં વધુ ગોઠવી દેવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક જે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જે ક્ષત્રિય સમાજ છે તે મેદાને આવ્યો છે અને ગઈકાલે જે રેલનગર વિસ્તાર છે કે જ્યાં પરસોત્તમ રૂપાલાનું પુતળું છે તેનું દહન કરવામાં આવ્યું હતું દહન કર્યા બાદ મોડી રાત્રિના એક વાગ્યાની આસપાસ પ્રનગર પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ જેટલા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત છે તે કરવામાં આવી હતી અટકાયત કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ છે તે લાલધૂમ બન્યો છે અને પરસોત્તમ રૂપાલાનો જે બંગલો છે ત્યાં તેઓ અત્યારે વિરોધ કરવા માટે આવી રહ્યા હતા તેને ધ્યાનમાં રાખી અને અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તેના બંગલાની બહાર છે તે ગોઠવી દેવામાં આવ્યો છે તો થોડી જ ક્ષણો પહેલાં પરસોત્તમ રૂપાલા છે તે બંગલેથી કાર્યક્રમમાં જવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રવાના થયા છે દિવ્યેશ જોષી જી મીડિયા રાજકોટ